મિત્રો ડરી ન જતા આજે આપને વાત કરવી છે યુરોપિયન કબ્રસ્તાન ગમે ત્યાંથી જ્ઞાન અને માહિતી મેળવી શકે છે અને પોતાના જીવનના કોઈ ને કોઈ પાસા સાથે એને સરખાવીને જીવનમાં આશ્વાસન અને પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે આના માટે બે શરત છે નિષ્ઠા અને વિચારશીલ મગજ આજે આપના વિચારોને ચક્રાવે ચડાવવા છે કે માણસ ધારે તો કબ્રસ્તાનમાંથી પણ જ્ઞાન મેળવી શકે નવા વિચારો મેળવી શકે કે અહીં કોણ કોણ સૂતા છે એ કોણ હતા એ કેવી રીતે અને કઈ ઉંમરે મૃત્યુ પામ્યા એમણે આ ધરતી ઉપર આવીને શું શું કામ કર્યું અને પોતાનું નામ કેવું બતાવતા ગયા એ જોવું જાણવું અને શીખવું હોય તો પોતાની જાતને એ કબરોની સાથે સરખાવવી હોય તો રાજકોટના બાગ સામે આવેલા સદર વિસ્તારના યુરોપિયન કબ્રસ્તાનમાં એક દિવસ જૂના કપડા પહેરી હાથમાં ગાભો લઈને દુનિયાના બધા જ અંચળા બહાર મૂકીને બે ચાર કલાક ગાળજો બસ તમને માનવ જીવન સમજાઈ જશે કે આવું છે જો કંઈક કરી ગયા એમનું નામ નામથામ કાયમ ઇતિહાસને ચોપડે કોતરાયેલું રહે છે ઘણી વખત તો કોલેજમાં ઇતિહાસ ભણાવતો હોવાથી વિદ્યાર્થીનીઓને આવા કબ્રસ્તાનોની મુલાકાત લેવાના પણ પ્રસંગો બન્યા છે ત્યારે વાલીઓ તો ડરી જાય કે આ સાહેબ તો માથા ફરેલ હશે કે કેવા હશે એને 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 કંઈ ખ્યાલ છે કે નહીં કે આ કોઈ પ્રવાસનું સ્થળ નથી પણ જ્યારે દીકરીઓ ઘરે જઈને એ કબ્રસ્તાનની વાતો કરે ત્યારે વાલીઓને જરૂર એમ લાગે કે નક્કી આ માણસે ઇતિહાસને બરાબર વફાદાર રહીને કબરો ખોળી ખોળીને જાણે કે મળદાઓ બેઠા કરી કરીને ઇતિહાસને સજીવન કરીને આ જગતની સમક્ષ મૂકવાનું કામ આમણે કર્યું છે એવું જરૂર લાગે ઇતિહાસ તપાસવો ઇતિહાસ શોધવો ઇતિહાસ લખવો એ ખૂબ જ અઘરું અને મહેનત માંગી લેતું કામ છે એના માટે તો ક્યારેક હાથમાં મસાલ લઈને ભોયરામાં પણ જવું પડે ટોર્ચ લઈને જવું પડે કબ્રસ્તાનો પણ ફંફોળવા પડે એ આપન રાજકોટમાં પોલિટિકલ એજન્સીની કોઠી અઢારસો વીસ બાવીસમાં સ્થપાઈ પછી જ બન્યું હોવું જોઈએ જેમાં યુરોપિયન અમલદારોની

ત્રેવીસ વર્ષના અઢારસો છત્રીસમાં અવસાન પામેલા જૈન એલુગર ગેલિસની કબર આવેલી છે અહીં અઢારસો ચોસઠમાં નવ મહિનાનું જે બાળક પર્સિવલ રેનોલ્ડ બાલિયલ સ્કોટની પણ કબર આવેલી છે અહીં સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સર્જનના પુત્રી અને પત્નીની પણ કબરો આવેલી છે અહીં આ કબ્રસ્તાનના રાજકોટ નું સ્પેલિંગ એવો કરવામાં આવ્યો છે આ કબ્રસ્તાનમાં યુરોપિયન ઓફિસરોના બાળકો સ્ત્રીઓ અને ઓફિસરોને પોઠાડવામાં આવ્યા છે આ કબરો ઉપરથી વ્યક્તિની જન્મ તારીખ મૃત્યુ તારીખ અને તે કોનો પુત્ર કે પુત્રી તથા ઉંમર લખવામાં આવી છે આ કબરો ઉપર કોઈ કોઈ જગ્યાએ અમુક અમુક સારા સેન્ટેન્સ આવ્યા છે આ કબ્રસ્તાનમાં જોન એમ ડાયસ જે વકીલ અને પાલિતાણા અને બજારણા રાજ્યના કારભારી હતા તેની અઢાર ડિસેમ્બર ઓગણીસો એકની ની કલાત્મક કબર આવેલી છે આ કબ્રસ્તાનમાં સિંહનો શિકાર કરતા મૃત્યુ પામેલ નવ માર્ચ ઓગણીસો રોજ જે મૃત્યુ પામ્યો તે હેરી જ્યોર્જ ના ઇન્ડિયન આર્મીના મેજરની કબર આવેલી છે પચીસ વર્ષની ઉમરની એની ડોરા રાયન નામની થોમસ રાયનની પત્ની સત્તર મે ઓગણીસો ને છ ના રોજ વેરાવળના દરિયામાં ડૂબી ગઈ એની પણ કબર આવેલી છે જીન કાર્થે હાર્બોર્ડ વીસ નવ ઓગણીસો બાર ના રોજ જેને સિંહણે મારી નાખતા એ છવ્વીસ વર્ષને ઉંમરે મૃત્યુ પામ્યો એની પણ કબર અહીં આવેલી છે આ કબ્રસ્તાનમાં ચોવીસ વર્ષના ભર જુવાન અસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કે જેની કબર આવેલી છે જેનું નામ છે જોન ગિબિંગ્સ આ કબ્રસ્તાનમાં ચાર મહિનાનું બાળક બેન્સન જેની પણ કબર જોવા મળે છે આ કબ્રસ્તાનમાં જે કંઈ કબરો આવેલી છે જેમાં સૌથી યુનિક અને મહત્વની કોઈ કબર હોય તો એ છે કર્નલ જે ડબલ્યુ વોટસનની કે જે રાજકોટના પોલિટિકલ એજન્ટ હતા અને જેમણે કાઠિયાવાડ સર્વસંગ્રહ નામનો ઇતિહાસનો બહુ મોટો મહત્વનો ગ્રંથ આપ્યો છે એની કબર આ કબ્રસ્તાનમાં આવેલી છે ક્યારેક ક્યારેક એ કબરને જોવા માટે એમના વંશ વારસો પણ આવતા રહે છે આ કબ્રસ્તાનમાં બે વ્યક્તિ જે એને સિંહે ઘાયલ કરવાથી મૃત્યુ પામેલા

ચેપસ્ટર મેકનાટન જેનો જન્મ ચાર મે અઢારસો તેતાલીસ ના રોજ થયો હતો એનું અવસાન દસ ફેબ્રુઆરી અઢારસો અહીં કબર આવેલી છે રાજકુમાર કોલેજના બીજા એક પ્રિન્સિપાલ પીટર રોજરસન જેનો જન્મ પાંચ મે ઓગણીસો ત્રેવીસ ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો તેમને હાર્ટની બીમારી હતી ડૉક્ટરે ના પાડેલી કે તમે હવે બહુ બોલશો નહીં વિદ્યાર્થીઓનો કોઈ કાર્યક્રમ હતો તેમ છતાં રોજરસન સાહેબ બોલવા માટે ઊભા થયા અને પોડિયમ ઉપર જ ઢળી પડ્યા આવા એ વિદ્યાર્થી પ્રેમી અંગ્રેજ પ્રિન્સિપાલ હતા જેમની કબર પણ આ કબ્રસ્તાનમાં આવેલી છે જેમનું અવસાન એકત્રીસ માર્ચ ઓગણીસો એકાણું ના રોજ થયું હતું ક્યારેક રાજકોટમાં નીકળો તો આ કબ્રસ્તાનમાં પણ એક લટાર મારીને કંઈક જાણવાની પુરાવા મેળવવાની કોશિશ કરશો